मुंद्रा तालुका पंचायत चूंटणी माटे अवहेल न थता કેટલાક કાર્યકરો દ્વારા રાજીનામા અપાયા। મુંદ્રા 1 2 3 અને 5 6 7 માં નવી અપક્ષ ઉમેદવારી પત્ર ભરાશે। ધર્મેન્દ્ર જેસરની આગેવાની મુંદ્રા બારોઈ વિકાસ સમિતિ દ્વારા અપક્ષ ઉમેદવારી પેનલ બનાવશે। જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેર થતા અબડાસા પછી હવે મુંદ્રા તાલુકામાં પણ ભડકો થવા લાગ્યો। તાલુકા પંચાયત લુણી સીટ પર ઉમેદવારનું નામ જાહેર થતા કેટલાક કાર્યકરો નારાજ થયા છે। તો વડાલાના લધાસોમાભાઈ રબારીએ નારાજગી વ્યક્ત કરીને પોતે ભાજપના સક્રિય સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે। તેની સાથે અન્ય કેટલાક કાર્યકરો પણ રાજીનામા ધરી દીધાનું જાણવા મળે છે। મુંદ્રા તાલુકામાં ટિકિટ વિતરણ પછી ભારતીય જનતા પાર્ટીમાં નારાજગીનો સૂર ઊભો થતા રિસામણા મનામણાની કવાયત હાથ ધરાઈ છે। તો મુંદ્રા બારોઈ નગરપાલિકા માટે ભાજપ દ્વારા જૂના અને સક્રિય કાર્યકરોને ટિકિટ ન આપતા ધર્મેન્દ્ર જેસરની આગેવાનીમાં અપક્ષ પેનલ બનાવવામાં આવશે। સ્ટોરી સમીર ગોર, આહવાલ સમીર ગોર, મુંદ્રા દ્વારા। અત્રે આપ સૌ જોઈ રહ્યા છો કે જે લોકો અત્યારે પોતાના કાર્યકરો સાથે અહીંયા ઉપસ્થિત થયા છે, તો મુંદ્રાના 1 2 3 મુંદ્રા બારોઈ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર 1 2 3 5 6 અને 7 આ 6 6 વોર્ડ ઉપર અમે 4 4 સભ્યો ઊભા રાખવાના છીએ અપક્ષ તરીકે। અને જે લોકો જે રીતે કોઈ પણ પક્ષથી નારાજગી પોતાની દર્શાવી છે એ સંયુક્ત નારાજગીને એક થઈ અને જે લોકના વિકાસ કામો કર્યા છે એ વિકાસ કામો આ લોકો જે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં, તો એમને સારા નહીં મારા માણસો જોઈએ। એટલે અત્યારે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ પેનલ ગોઠવાયેલી છે એ પેનલમાં મારા માણસો પોતાના માણસોને ગોઠવવામાં આવ્યા છે। અને ખાસ કરીને અમને એવા મેસેજ પણ મને એમ કે ભાઈ ઘણા પૂછ્યું કે તમારી ટિકિટ કપાણી કેમ, તો એવા મેસેજ મળ્યા કે ભાઈ આપણે અમારા કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલને કોઈએ ખોટી એવી રજૂઆત કરી। તો આપના માધ્યમ દ્વારા હું કહું છું કેશુભાઈ, એક વાત ખાસ તમે કાન ખોલીને સાંભળો કે જો મારો વિરોધ ગામમાં હોય તો એ માણસ ક્યારે સરપંચ ન બની શકે, કારણ કે સરપંચને લોકો ચૂંટતા હોય છે, લોકપ્રતિનિધિથી લોકોના પ્રતિનિધિ ત્યારે જ બનતા હોય છે સરપંચ। અને સરપંચનો વાંધો હોય તો તમે 10 ગામના લોકોને બોલાવીને પૂછવું હતું ને, માત્ર ને માત્ર સંગઠનના જે લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને એ રીતે નિગ્લેક્ટ કરવામાં આવે છે ખાસ કરીને। તો આ સ્થળેથી કહું છું, મારી સાથે ઉપસ્થિત છે ભાઈ શ્રી રાજેશભાઈ કષ્ટા છે, કે ભાઈ 1500 મત ખારવા સમાજના 1500 મતવાળાને એક માત્ર ટિકિટની 3 ટિકિટની અપેક્ષામાં માત્ર 1 ટિકિટ, તે પણ એમના કારોબારીમાંથી નક્કી કરેલી હતી એમાંથી નહીં, એટલે ક્રોસિંગ વોટ થાય અને આ સીટ ન હારી જાય એ પ્લાનિંગથી જ આ ગોઠવણી કરવામાં આવી છે। અમે અમારી નારાજગી માત્ર ને માત્ર એટલી જ છે કે ખોટી જેને કહી શકાય કે નીચલા સ્તરના જેમને જવાબદારીઓ મુંદ્રામાં આપવામાં આવી હતી એ લોકોની કાનભંભરણીથી કેશુભાઈએ જે નિર્ણય લીધો છે એ ખરેખર ખોટો છે। અને આ નિર્ણયથી અમે 6 6 વોર્ડમાં લડશું અને ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો જે કોઈ ઉમેદવારો છે એ આવતા દિવસોમાં પરિણામ આવે 2 માર્ચના તમે જોઈ લેશો કે ભારતીય જનતા પાર્ટીને આના લીધે કેટલી નુકસાની જાય છે, કારણ કે આ અત્યારે જેટલા સમર્થકો છે એ બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે અને બધાની નારાજગી માત્ર ને માત્ર એટલી છે। કાલ સાંજ સુધી બધા લોકોને એટલું જ કહેવામાં આવ્યું હતું, મારી બાજુમાં દિનેશભાઈ છે, નૂરાભાઈ છે, બધાને એમ જ કહેવામાં આવ્યું હતું કે તમારી ટિકિટ ફાઇનલ છે, તમારું ફોર્મ ભરી નાખજો અને પાછળથી પોતાના પરિવારવાળાઓને ઘૂસાડવામાં આવ્યા, પોતાના જે કહી શકાય એવા લોકોને ઘૂસાડવામાં આવ્યા। આ આપના માધ્યમથી જો શક્ય હોય તો ગુજરાત ગવર્મેન્ટ સુધી આ પાર્લામેન્ટરી બોર્ડ સુધી મારો સંદેશો પહોંચાડજો કે પ્રદીપસિંહ વાઘેલાજી આપને સેન્સમાં જ્યારે હું પણ ઉપસ્થિત હતો ને તમારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક જ કુટુંબમાંથી 2 ટિકિટ ફાળવવામાં નહીં આવે તો છેલ્લી ગળીએ કેમ એક જ કુટુંબમાંથી બીજી ટિકિટ ફાળવવામાં આવી, તો આ અંગે માન્ય શ્રી ગુજરાત રાજ્યના અમારા જે કહી છે પ્રમુખ એમને પણ એક નિવેદન કરું છું કે આપના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે એક હોદો એને ટિકિટ નહીં, તો જેને હોદા છે એના તમામે તમામ પરિવારોને ટિકિટ આપવામાં આવી છે। અને આ જે અન્યાય છે, અન્યાય માત્ર મારા સાથે થયો છે એવું નહીં, આપ ઉપસ્થિત છે જે 6 6 વોર્ડના બધા સભ્યો છે બધાએ ફોર્મ ભરવાના છે, એક પણ ફોર્મ પાછું ખેંચાશે નહીં અને આનો પરિણામ
ભારતીય જનતા પાર્ટીને જ ભોગવવું પડશે। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727571072। અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન। અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ, સ્પેશિયલ ફેન્સી હેરકટ, સ્પેશિયલ શેવિંગ, સ્પેશિયલ ફેશિયલ, સ્પેશિયલ બ્લીચ, સ્પેશિયલ ફેસ મસાજ, સ્પેશિયલ હેર વોશ, તેમજ સલૂનને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ। અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા, ઈમેલ આઈડી jaydeepwaja7190@gmail.com। અમારું સરનામું નોંધી લેશો, જેડીસ હેરકટ એન્ડ સલૂન, અંજાર આદિપુર રોડ, ઓપોઝિટ બંસરી વિલા, ગ્રીનલેન્ડ સોસાયટી। કોન્ટેક્ટ નંબર 9725866653।